नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत है आपनी आ यूट्यूब चैनल में। आज आप जोईशुं धोरण चार विषय गुजराती नी सामयिक मूल्यांकन कसोटी एटले एकम कसोटी जान्युआरी 2022 ना प्रश्नपत्रनुं संपूर्ण सोल्यूशन। ते पहला हजु सुधी जो आपणे आ चेनल सब्सक्राइब न करी होय तो अत्यारे ज करी लो, तथा तमारा मित्रोने पण सोल्यूशन मळी रहे ते माटे तेओने पण आ वीडियो शेर करो। तो चलो मित्रों जो धोरण चार विषय गुजराती सौ प्रथम प्रश्न पूछायेलो छे। प्रश्न एक, एक वाक्य में उत्तर लखो। पहलूँ, बौद्ध राजा गजवा में शू शू भरेलू हो? तो जवाब आवशे, बौद्ध राजा गजवा में जीवतो देड़को जात जातना ईंडा जेवी चीज वस्तुओं भरेली होय छे। बीजू पूछायेलू छे, बौद्धराज पोतानी जात पर शा माटे गुस्से थयो? तो जवाब आवशे, बौद्धराजे माळाने निशान बनावी गोफणथी बे वार पत्थर फेंक्यो परंतु निशान खाली जता ते जात पर गुस्सो थयो। त्रीजू छे, तृप्ति टेबलनी पाछळ शू करती हती? तो जवाब आवशे, तृप्ति टेबलनी पाछळ मंत्र जेवू बबड़ती हती अने दुपट्टा उपर पोतानो हाथ फेरवती हती। चौथु जो है, तृप्तिए पगना तलिए शानो लेप करियो? तो तृप्तिए पगना तलिए हळदरनो लेप करियो। पांचमो जो है, सफेद दुपट्टा ने लीधे शू शू देखातु न हतु? तो जवाब आवशे, सफेद दुपट्टा ने लीधे बंगड़ी ने एक छेड़े बांधेलो सफेद दोरो अने बीजे छेड़े बांधेलू धोळू इलेक्ट्रिक देखाता न हता। आगळ जोईए बे ત્રણ વાક્ય માં ઉત્તર લખો। પહેલું, વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો? તે શું શું કરતો હતો? મિત્રો તમે તેનો જવાબ જોઈ શકો છો, જે પ્રમાણે તમારે જોઈને વાંચીને સમજીને જાતે લખવાની કોશિશ કરવી જેથી કરીને તમને આવડી શકે। બીજો સવાલ પૂછાયેલો છે, ભીષ્મના નવા બંગલે બૌદ્ધરાજ વારંવાર કેમ જતો હતો? તો તેનો જવાબ પણ અહીં આપેલો છે। ત્યારબાદ સવાલ જોઈએ, બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી? તો તેનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ ચોથું છે, તૃપ્તિ અને અશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યો? તો એણે કયા કયા જાદુ બતાવ્યા તે તમે અહીં જોઈ શકો છો, જે તમારે વાંચીને લખવાની કોશિશ કરવાની રહેશે। આગળ જોઈએ ખરા ખોટા પૂછાયેલા છે। પહેલું, છરી અને લીંબુનો રસ લગાવેલો હતો? તો આ વિધાન ખોટું છે। ધારિકા અને પ્રજ્ઞેશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા? તો આ વિધાન ખોટું છે। ગોદામમાં અંધારું હતું? સાચું। અને છેલ્લે, ભીષ્મને ગોફણ છોડતા આવડતું નહીં? તો આ વિધાન સાચું છે। ત્યારબાદ આગળ જોઈએ, કોણ બોલે કોને કહે? સંભળીને મારતો રહેજે? તો આ બોલ છે બૌદ્ધરાજ। બીજું વાક્ય છે, તારા ભાઈબંધને માળા પીખરવાના ભારે શોખ છે? તો જવાબ આવશે, ભીષ્મની માં। અચ્છા મૈયા હમ ચલતે હે, આ વાક્ય બોલે છે બચ્ચું। અને છેલ્લે, ચીપિયોના ખખડાવું? તો આ બોલ છે બચ્ચુંની માં। આગળ જોઈએ ખાલી જગ્યા પૂછાયેલી છે। પહેલી ખાલી જગ્યા, ખાલી જગ્યા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો? તો જવાબ આવશે, દુપટ્ટા। બીજું છે, ખાલી જગ્યા પર કપાસના ઝીંડવાનો રસ લગાવ્યો હતો? તો છરી। બૌદ્ધ રાજાના હાથમાં ખાલી જગ્યા હોય જ? તો જવાબ આવશે, ગોફણ। અને ચોથું, ખાલી જગ્યા પાખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી? તો જવાબ આવશે, સમડી। મિત્રો, આ હતું ધોરણ ચારનું ગુજરાતીનું સોલ્યુશન। આવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું। આપ સવે વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર, ધન્યવાદ।